સુરત મહાપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર હેઠળના 350 પ્લમ્બર લાયસન્સ આપ્યા બાદ પણ કામ ન અપાતા ભ્રષ્ટાચારના આરોપો. કોન્ટ્રાક્ટર હેઠળ લોકોને કામ ન મળતા કમિશનરને રજૂઆત કરાઈ હતી. પાલિકાના ડ્રેનેજ વિભાગમાં ખાનગી કોન્ટ્રાક્ટરોને કામે આપી દેવાતા ગોલમાલના લેબર એસોસિએશનના આક્ષેપો. સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં લાયસન્સ ધારક કોન્ટ્રાક્ટરને બાકાત રાખી ખાનગી કોન્ટ્રાક્ટરને કામ આપી લાખો રૂપિયાનો ગોલમાલ કરાઈ રહી હોવાની લેબર કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 6 વર્ષમાં 5-6 કરોડ રૂપિયાના કામોમાં 60% કામ કરી ખાનગી કોન્ટ્રાક્ટરે 100% બિલ મંજૂર કરાવ્યા હોવાનું જણાવ્યું હતું. એસોસિએશનના પ્રમુખ અખ્તર પઠાણે જણાવ્યું ઉમેર્યું હતું કે આ બાબતે ગાંધીનગર કરાયેલી ફરિયાદ બાદ તપાસના આદેશનું પણ પાલિકા કમિશનરે પડીકું વાળી દીધું છે, જેથી પાલિકા કમિશનરને સમગ્ર મુદ્દે તપાસ કરવા આવેદનપત્ર અપાયું છે. કામો આપવામાં ગોબાચારી થતા હોવાનો આક્ષેપ કરાયા હતા. લેબર એસોસિએશનના પ્રમુખ અખ્તર પઠાણે જણાવ્યું હતું કે પાલિકાએ લગભગ 350 જેટલા પ્લમ્બરોને લાયસન્સ આપી પાલિકાના કામો માટે રાખ્યા છે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી પાલિકાના વોર્ડ નંબર 1-12માં ડ્રેનેજ વિભાગના કામો ખાનગી કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે. એટલું જ નહીં પણ 50% કામ કરી 100% બિલ બનાવનાર કોન્ટ્રાક્ટરોને લઈ પાલિકાની તિજોરીને મોટો ફટકો પડી રહ્યો છે, જ્યારે લાયસન્સ ધારક કામદારોને કામ મળતું નથી. પાલિકાના નિયમ મુજબ જ્યારે પણ ડ્રેનેજ વિભાગમાં લાગતા હોય કોઈ કામો આપવામાં આવતા હોય તે પહેલાં લાયસન્સ ધારી કોન્ટ્રાક્ટરોની સંમતિ આપવામાં આવે છે. જોકે ભ્રષ્ટાચાર થતો હોવાથી કોઈ સંમતિ આપવામાં આવતી નથી અને સીધા કામો અપાઈ રહ્યા છે. જો તપાસ કરે તો ડ્રેનેજની જૂની ચેમ્બર પર નવા ઢાંકણા મૂકી બિલો મંજૂર કરાયા છે. આ બાબતે અમે ગાંધીનગર ફરિયાદ કરતા 5 મહિના પહેલાં પાલિકા કમિશનરને તપાસના આદેશ પણ અપાયા હતા. જોકે આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી, જેથી આજે અમે કમિશનરને મળીને આવેદનપત્ર આપ્યું હોવાથી એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાને નુકસાન કરી રહ્યા છે તેઓનો ડાયરેક્ટ કામ આપી દેવામાં આવે છે. એ તો હાલમાં અમે લડીને સંમતિનું સ્ટાર્ટ કરાવ્યું છે 5-6 મહિનાથી વર્ષથી, પરંતુ 5 વર્ષથી તો હું જોતો રહ્યો છું કે સંમતિ અમે સુરત મહાનગરપાલિકા મેઇન કચેરી પર આવેલા છે કમિશનર સાહેબને મળવા માટે, પરંતુ તેઓ અમને ટાઈમ આપી શકતા નથી કોરોના કાળ ચાલી રહ્યો હોવાથી. એમાં મેટર એવી છે કે વોર્ડ નંબર 1-12 ડ્રેનેજના જે કામો બહાર પાડવામાં આવી રહ્યા છે કે રોડના જે કામો બહાર પાડવામાં આવી રહ્યા છે તેમાં સંમતિ મંગાવ્યા વગર, તમે સમજી શકો છો, સંમતિ મંગાવ્યા વગર આ કામ બહાર પાડવામાં આવી રહ્યા છે અને ડાયરેક્ટ આપી દેવામાં આવી રહ્યા છે, અને તેઓ 50% કામ કરીને 100% બિલ બનાવી રહ્યા છે. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.